एक तरफ व्याजखोरो पर तवाईनी वातो थई रही छे, व्याजखोरो थी त्रस्त लोको साथे पोलीस लोक दरबार भरे छे अने दावा तो व्याजखोरी ने डामी देवाई होवाना पण कराई रह्या छे, पण ज्यारे जमीनी स्तरे जईने जोईए तो साचू चित्र ध्रुजावी दे तेवुं जोवा मळे छे। कारण के पठाणी उघराणी ना त्रास थी आत्महत्यानो सिलसिलो तो वण थंभ्यो छे। આજ વેદના ઉઠતી રહે છે કે વ્યાજ સાથે રૂપિયા ભરી દીધા, પણ તેમ છતાં હેરાન ગતિનો પાર નહોતો રહેતો। પઠાણી ઉઘરાણી થાય અને જાનથી મારી નાખવાની ધમકી મળતી હતી। અને આવા કિસ્સા અટકવાનું નામ નથી લેતા। વ્યાજના ખપ્પરમાં આજે પણ હોમાય છે જિંદગી, કહેવાઈ રહ્યું છે અને દાવો થઈ રહ્યો છે કે જૂનાગઢ જિલ્લામાં વ્યાજખોરી સામે કડક ઝુંબેશ પોલીસ ચલાવી રહી છે। વ્યાજખોરીનો ભોગ બનનાર વ્યક્તિઓ પોલીસમાં ફરિયાદ નોંધાવતા જ પોલીસ ત્વરિત પગલાં લઈ રહી છે, કારણ કે વ્યાજખોરોનો ભોગ બનનાર અનેક લોકો જિંદગી ટૂંકાવી ચૂક્યા છે અને પોલીસ હવે આ સિલસિલો અટકાવવા માંગે છે। પણ આ દાવામાં દમ કેટલો છે? શું આ કાર્યવાહીથી બંધ થઈ ગયો વ્યાજખોરોનો ત્રાસ? પોલીસની કામગીરી, દાવા અને દાનત સામે આ સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે સ્ટેશન પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક વ્યાજ ઉઠાવવાના કારણે આત્મઘાત કરવાનો એક બનાવ બનેલો છે, જેમાં ફરિયાદી અશોકભાઈ બચુભાઈ ખાણધર સથવારા કે જે કેશોદના રહે છે, તેઓનો પુત્ર કિશન જે ગઈ 8/2/2023ના રોજ પોતાને ઘેર ઝેરી ટીકડા ખાઈ અને આત્મઘાત કર્યો। વ્યાજખોરોને ડામી દીધા હોવાના અથવા તો વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવાના દાવા કરતી પોલીસ જ વ્યાજખોરોના ત્રાસથી ઉલવાઈ ગયેલી એક જિંદગીની ફરિયાદ લઈ રહી છે। વાત કંઈક એમ છે કે કેશોદના 29 વર્ષીય યુવાન કિશન ખાણદલે ભાયા ઉર્ફે જગા માલદે મારું પાસેથી 2 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા અને કિશન વ્યાજખોરોને રોજે રોજ 1000 રૂપિયા વ્યાજ ચૂકવતો। 2 લાખની રકમની સામે કિશને વ્યાજખોર ભાયા ઉર્ફે જગાને 3.5 લાખ રૂપિયા ચૂકવી દીધા હતા, પણ તેમ છતાં આ વ્યાજખોર કિશનને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતો હતો। હા જગુભાઈ, વ્યાજખોર માત્ર ફોન કરીને જ નહીં પણ મેસેજ કરીને પણ કિશનને ધમકાવતો, ગાળો ભાંડતો અને જાનથી મારી નાખવાની ધમકી આપતો। કિશન એક સાવ સામાન્ય ઘરનો વ્યક્તિ છે, તેની આવક પણ ખૂબ સીમિત છે, પણ તેમ છતાં તેણે અને તેના પિતાએ 2 લાખ સામે 3.5 લાખ રૂપિયા વ્યાજ સાથે ચૂકવ્યા, પણ તેમ છતાં વ્યાજખોરની ભૂખ સંતોષાતી નહોતી અને તે કિશન પર વધારે ને વધારે દબાણ કરતો ગયો, પૈસા માંગતો રહ્યો, જાનથી મારી નાખવાની ધમકી આપતો રહ્યો। અને માટે જ એક દિવસ કિશને કોઈને કંઈ જ કહ્યા વગર મારો છોકરો તારીખ 8/2/2023ના રોજ એક્સપાયર થઈ ગયો, જેરી ટીકડ આપીને પૈસા અને વ્યાજખોરના દબાણ ના હિસાબે, કારણ કે એ એટલો બધો ટેન્શનમાં હતો ને એટલા બધા ધમકી પહેલાં ફોન આવતા હતા એની અમને કોઈ જાણ નહોતી કરી એની, પણ એવાળા ટેન્શનમાં હતો કે વાત પૂછવામાં આ અગાઉ 3.5 મહિના પહેલાં મેં 3,65,000 રૂપિયા જે કોઈ માગતા હતા ને એના હાથે મેં એને ચૂકવી દીધા હતા। કોઈ પણ વ્યક્તિ એની પાસે માગે એવી કોઈ પરિસ્થિતિ નહોતી રહેવા દીધી, છતાંય આ પાછા વ્યાજખોર છે ને એને જબરદસ્તી દબાણ કરવા માંડ્યા છે અને એવડું બધું પ્રેશર આપ્યો ને કે મને કંઈ કરી ન શક્યો અને આવું અવરું પગલું ભરી લીધું। અશોકભાઈની પાછળ બેઠેલું એ બાળક કિશનનું છે જેણે પિતાની છત્ર છાયા ખોઈ છે। એ માસૂમને તો એ પણ ખબર નથી કે એના પિતા ક્યાં છે, એમને શું થયું છે અને કેમ તેઓ ઘરે નથી આવી રહ્યા। એટલે કે એક પરિવારનો આધાર વ્યાજખોરોએ છીનવી લીધો, હસતા રમતા પરિવારને બરબાદ વેર વિખેર કરી નાખ્યો અને પોલીસ હવે કાર્યવાહીની વાત કરે છે। વ્યાજે લીધેલા
જેનું અગાઉ 3.5 લાખ જેટલું વ્યાજ ચૂકવી દીધેલું અને દર મહિને 1000 રૂપિયાની ડિમાન્ડ કરતા હતા, દરરોજના 1000 રૂપિયા માંગતા હતા વ્યાજના, અને હજુ પણ 1 લાખ રૂપિયા વધારે માંગતા હોય કંટાળી જાણે તેઓએ દવા પી અને આત્મઘાત કરેલો. જે બાબતે ફરિયાદ અશોકભાઈ બચુભાઈ કાણસડ ના હોય કેશોદ પોલીસ સ્ટેશન માં કરતા આ કામના બંને આરોપીઓને કેશોદ પોલીસે ઝડપી અને આગળની કાર્યવાહી હાથ ધરેલી છે. પણ પોલીસ જો કડક કાર્યવાહીની વાતો કરે છે, વ્યાજખોરો પર ગાળીઓ કસી લીધો હોવાના દાવા કરે છે, તો પછી વ્યાજના ખપ્પરમાં કેમ હોમાય છે જિંદગી? કેમ વેર વિખેર થઈ રહ્યા છે પરિવારો? હજી પણ કેમ બેફામ છે વ્યાજખોરો? આ બધા સવાલો આજે પણ ત્યાં જ ઉભા છે જ્યાં પોલીસે વ્યાજખોરો પર કાર્યવાહી શરૂ કરી હતી એની પહેલા ઉભા હતા. એટલે આ કાર્યવાહી માત્ર દેખાડા પૂરતી તો નથી ને, હવે લોકોને એવી શંકા પડવા લાગી છે. કિશનનો પરિવાર વેર વિખેર થઈ ગયો છે અને તેની પત્નીને જોઈએ છે તો બસ ન્યાય. બેન છે, મારું ઘરવાળાનું નામ કિશનભાઈ કિશન છે, એને આવું પગલું ભર્યું 8 તારીખે મને જાણ ન કરી, ધમકી ભરા ફોન આવ્યા, ગભરાયેલા હતા અને મારા પરિવારને ન્યાય મળવું જોઈએ. મારા નાના છોકરાઓ છે, ન્યાય મળવું જોઈએ. દાવાઓ અનેક છે પણ પરિસ્થિતિ ઠેરની ઠેર અને આ જ રીતે ઠેર ઠેર છે. સવાલ થવો સ્વાભાવિક છે કે ક્યાં સુધી આ જ રીતે ગુજરાત વ્યાજના ખપ્પરમાં હોમાતું રહેશે. જય વિરાણી, ક્રાઇમ એલર્ટ, કેશોદ. ક્રાઇમ એલર્ટમાં હવે